ચૈત્રી નવરાત્રિનું આજે છે 7મું નોરતું, ત્યારે માં દુર્ગાના સપ્તમ સ્વરૂપ કાલરાત્રિ દેવીને રીઝવવા કયા કરશો ઉપાય, જાણીએ આજની ખાસ વાતમાં. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. જય ભગવાન. મિત્ર, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, નવરાત્રિમાં 7મા નોરતે જે દેવીની આરાધના કરવામાં આવે છે ને, એ દેવીનું નામ છે કાલરાત્રિ. શાસ્ત્રમાં એવું લખ્યું છે, સપ્તમમ કાલરાત્રેતિ. 7મા નોરતાના દિવસે જે દેવીનું આરાધના પૂજન કરવામાં આવે છે, તે દેવીનું નામ જ છે કાલરાત્રિ. અને આ દેવીનું સ્વરૂપ થોડું ભયાનક સ્વરૂપ જણાવેલું છે. આ દેવીએ ઘણા બધા અસુરોનો સંહાર કર્યો છે. અને એવું કહેવાય છે કે નવદુર્ગાના જે નવ સ્વરૂપ છે, અને તમામ સ્વરૂપમાંથી જો સૌથી વધારે ઉગ્ર અને સૌથી વધારે શક્તિશાળી કોઈ સ્વરૂપ હોય ને, ભયાનક સ્વરૂપ, એને કાલરાત્રિ સ્વરૂપ ગણવામાં આવે છે. અને શાસ્ત્ર પ્રમાણે જો વાત કરીએ તો શાસ્ત્રમાં વર્ણન કેવું લખેલું છે આ દેવી વિશે, એક વૈણી જપા કર્ણ પૂરા નગ્ન ખરા સ્થિતા લંબોષ્ટિ કર્ણિકા કર્ણી તૈલ વ્યક્ત શરીરની. એવું કહેવાય છે કે આ દેવીનું સ્વરૂપ થોડું કૃષ્ણ એટલે કે અંધકાર સ્વરૂપ જણાવેલું છે. કૃષ્ણ સ્વરૂપ, કાળું સ્વરૂપ, અને આંખો પાછી રક્ત નેત્ર, લાલ આંખો બતાવેલી છે. માતાજીના કેસ કહેતા વાર એકદમ વિખરાયેલા છે. અને ત્રિનેત્રધારી છે, જેમાં ત્રીજું નેત્ર મસ્તકના કપાળના ભાગમાં છે, બે આંખ અને ત્રીજું કપાળમાં. ત્રિનેત્રધારી આ દેવીની નાસિકામાંથી અગ્નિની જ્વાળાઓ નીકળે છે નાસિકામાંથી. અને એવું કહેવાય છે કે નવરાત્રિમાં સૌથી શક્તિશાળી ભયાનક સ્વરૂપ આ બતાવેલું છે. એવું કહેવાય છે કે ભદ્રકાળી મહાકાળી જેવી જ શક્તિ છે આ કાલરાત્રિ. આ દેવીનું પૂજન અને આ દેવીને યાદ કરવાથી ને આ દેવીને ખુશ કરવાથી કેટલા ફાયદા થાય છે તો, દેવીના આ દેવીના સ્મરણ માત્રથી જ ખાલી દાનવ, દૈત્ય, રાક્ષસ, ભૂત, પ્રેત, પિશાચ આદિ જે આસુરી શક્તિઓ હોય એ બધું જ ભાગવા લાગે છે. જે વ્યક્તિ ઉપર કે જે ઘરમાં અથવા કોઈને એવું લાગતું હોય કે મારા ઘર ઉપર કોઈ ખરાબ અસર છે, તો આ દેવીનો ખાલી રાત્રિના સમયે, નવરાત્રિનો એટલે કે આજના દિવસે, ખાલી તેલનો દીવો રાત્રિના સમયે કરવામાં આવે, આ દેવીનું નામ લેવામાં આવે, તો એનાથી આ બધી આસુરી શક્તિઓ ભાગવા લાગે છે. આ દેવીનું નામ લેતાની સાથે માણસના શરીરમાંથી ભયમાંથી મુક્તિ પ્રદાન કરે છે. શાસ્ત્ર એવું કહે છે કે આ દુનિયામાં જે માણસ ડરી જાય ને, સમજો એનું જીવનનું, એ માણસ જીવનમાં આગળ નથી વધી શકતો. ચાહે ભય કોઈ કામનો ભય હોય, શત્રુઓનો ભય હોય, રાજ ભય હોય, અથવા ગમે તે કોઈ પણ જાતનો ભય હોય, ડરે ને જે માણસ, એ કંઈ જીવનમાં કંઈ જ ના કરી શકે. પણ જે માણસ હુંકાર ભિયતામ પાતમ પાતયા માસની પ્રભામ, જે માણસ આમ જોરથી પગ પછાડીને ઊભો થાય છે અને પોતાના ધ્યેય પાછળ દોડે છે ને, તો સફળતા એને ચોક્કસ મળે છે. પણ ડરેલો માણસને ભયના કારણથી માણસ કંઈ ના કરી શકે અને જીવનમાં એની તરક્કી ના હોય. આ દેવીનું સ્મરણ પૂજન કરવાથી એવું કહેવાય છે કે માણસને શક્તિ મળે છે. રાત્રિના સમયે આ દેવીનું આવાહન કરવું હોય તો ખાલી તમારે જે કુળદેવી હોય એ કુળદેવીના સ્વરૂપમાં, કેમ કે એક જ સ્વરૂપમાંથી અનેક સ્વરૂપ દેવીના બન્યા છે. આદ્ય શક્તિ અંબાના સ્વરૂપમાંથી જ અનેક દેવીઓ નીકળ્યા છે, અલગ અલગ નામે માએ સ્વરૂપ ધારણ કર્યા છે, અને અલગ અલગ રૂપ અને અલગ અલગ શસ્ત્ર અને અલગ અલગ રાક્ષસોના સંહાર કર્યા છે. તો તમારા કુળદેવીની પાસે તમારે ખાલી કાળા રંગનો દોરો લેવાનો, સાત ગાંઠ મારી અને કાલરાત્રિ દેવીનું સ્મરણ કરી, તેલનો દીવો કરી અને કુળદેવી પાછળ મૂકવાનું રાત્રિના સમયે, ઓમ ઐમ શ્રીમ ઐમ કાલરાત્રિ નમઃ. જો આ મંત્રની રાત્રિના સમયે
તમે જો માળા કરો છો ને એમાંય પાછી જો રાત્રિના સમય 120 માળા કરી અને દોરો તમે પહેરો છો અથવા એ દોરો તમારા ઘરમાં લગાવો છો ને તો કોઈ વ્યક્તિ તમારા ઘર ઉપર આસુરી શક્તિઓનો વાસ થતો નથી, બધે ભાગવા લાગે છે. અને બીજું આનાથી બીજા અનેક ફાયદા છે. 120 માળા થાય તો એ ચોક્કસ કરવાની, એ ના થાય તો ઓછામાં ઓછી 7 માળા તો કરવી, પણ વિશેષ કરશો રાત્રિના સમય તો વિશેષ લાભ છે. હવે રહી વાત કે આ દેવીને ખુશ કરવા માટે પૂજન દ્રવ્ય કેવા લેવા જોઈએ, તો આ દેવીને ખાસ કરીને જો તમારે તિલક કરવું હોય દેવીનું તો એમાં ભસ્મ અથવા આંજન જેને કહેવાય, આંખની અંદર આપણે જે આંજન નાખતા હોય તો જેને મેષ કહેવાય, તો એ આંજન માને એનું તિલક કરવાનું છે. ચોખાને થોડા કાળા કરીને દેવીને અર્પણ કરવાના છે. લોબાનનો ધૂપ હોય તો લોબાનનો ધૂપ આ દેવીને કરવાનો છે. તેલનો દીવો કરવાનો, અને મીઠાઈ જો માને પ્રસાદ તમારે જમાડવાનો હોય તો કાળી દ્રાક્ષ અથવા મીઠા પુલ્લા, જેને માલપુવા કહીએ, મીઠા પુલ્લા કહીએ, તો એ મીઠા પુલ્લા માતાજીને જમાડવાથી આ દેવી બહુ ખુશ થાય છે. પ્રકૃતિ સ્વમ ચ સર્વસ્ય ગુણત્રય વિભાવની કાલરાત્રિ મહારાત્રિ મોહરાત્રિશ્ચ દારૂણા. અને આ કરવાથી ભયમાંથી તો મુક્તિ મળે છે, પણ શત્રુઓ કોઈ દુશ્મનનો ભય હોય ને તો એ પણ શાંત થાય છે. સાથે સાથે આ દેવીની જોડે જો 7મા નોરતાના દિવસે માં બગલામુખીના 10 નામ બોલીને જો એ તમે આ દેવીને અર્પણ કરો છો તો એનાથી પણ ફાયદો થાય છે. કેમ કે 7મા નોરતે જો કોઈ 10 મહાવિદ્યાની કોઈ દેવી પૂજાતી હોય તો એ છે માં બગલામુખી દેવી. તમે કાલ રાત્રિ દેવીની આરાધના કરી શકો છો. વિશેષમાં જો રાત્રિના સમયે તમારે કાલ રાત્રિ દેવીનો મંત્ર કરવો હોય તો ઓમ ઐમ શ્રીમ ઐમ કાલરાત્રિએ નમઃ આ મંત્રને તમે માળા કરી શકો છો. ઓમ ઐમ શ્રીમ ઐમ કાલરાત્રિએ નમઃ. બીજા નંબરની વસ્તુ, જો તમારે બગલામુખીનો આ જે અનુષ્ઠાન કરવું હોય, બગલામુખી દેવીનું પણ તમારે સાથ જોતો હોય, કેમ કે 7મા નોરતાના દિવસે કાલરાત્રિ દેવીની જોડે માં બગલામુખીની પણ આરાધના કરી શકાય છે. બગલામુખીનો ઉપાય પણ એ મનુષ્યને શત્રુ ભય શત્રુ રક્ષા માટે જ કરવામાં આવે છે. અને આ માતાજીના જે નામ જે છે 10 મહાવિદ્યાની 8મી દેવી બગલામુખી, એના 10 નામ એ રાત્રિના સમયે જો તમે બોલો છો તો એનાથી પણ લાભ થાય છે. એમાં તમારે શું કરવાનું છે, ખાલી માતાજીનું એક નામ બોલવાનું, બીજું નામ બોલવાનું, એમાં ખાલી તેલનો દીવો કરી માતાજીની સામે આ નામ બોલવાના, અને 10 નામ પડતા એટલે એક તમારે દાણો ઘઉંનો દાણો સાઈડમાં મૂકવાનો, પછી પાછા ફરતી 10 નામ બોલવાના, એ રીતે 108 દાણા તમારે મૂકવાના. આ રીતે પણ માતાજીના આશીર્વાદ લઈ શકો છો. હવે રહી વાત કે 10 નામ કયા છે, તો બગલામુખી દેવીના 10 નામ તમે લખી લેજો. ઓમ બગલામુખી ઐ નમઃ. ઓમ સિદ્ધિ વિદ્યાય નમઃ. સિદ્ધ વિદ્યાય નમઃ. બીજું માતાજીનું નામ સિદ્ધ વિદ્યાય નમઃ. પહેલું ઓમ બગલામુખી ઐ નમઃ, બીજું ઓમ સિદ્ધ વિદ્યાય નમઃ, ત્રીજું માતાજીનું નામ ઓમ દુષ્ટ નિગ્રહ કારિણ્યૈ નમઃ, ચોથું માતાજીનું નામ ઓમ સ્તંભિન્યૈ નમઃ, પાંચમું નામ ઓમ કાક કર્ષિણ્યૈ નમઃ, છઠ્ઠું નામ ઓમ ઉચ્ચાટન્યૈ નમઃ, ઉચ્ચાટન્યૈ નમઃ. માતાજીનું સાતમું નામ ઓમ કલનાશિન્યૈ નમઃ, કલનાશિન્યૈ નમઃ, ઓમ કલનાશિન્યૈ નમઃ. ત્યાર પછી માતાજીનું આઠમું નામ ઓમ ભૈરવ્યૈ નમઃ. નવમું માતાજીનું નામ ઓમ ભીમ નયનાયૈ નમઃ, ભીમ નયનાયૈ નમઃ. છેલ્લું 10 માતાજીનું 10મું નામ છે ઓમ મહેશ ગૃહિણ્યૈ નમઃ. આ 10 માતાજીના નામ હતા બગલામુખી દેવીના, એની પણ આજના દિવસે રાતે આરાધના તમે કરી શકો છો. તો દર્શક મિત્રો, બહુ સરસ મજાનો ઉપાય, ઘરેલું ઉપાય, શાસ્ત્રક ઉપાય મેં આજે તમને જણાવ્યો છે. કેમ કે ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર હંમેશા આવા જ ઉપાયો કહીશું, અને આવા ઉપાયથી ઘણા બધા લોકોના જીવનમાં સારા લાભ થયા છે, અને લોકોનો લાભ થાય, કલ્યાણ થાય એ જ અમારો મુખ્ય ધ્યેય હોય છે. અને દર્શક મિત્રો, સદૈવ આગળ પણ હું આવા જ ઉપાયો તમને કહેતો રહીશ, પણ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં, મને આપી દો રજા. જય ભગવાન.